नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नाम अने मूल तत्वों चैप्टर नंबर 6 भागीदारनो निवृत्ति अथवा तो मृत्यु एनी अंदर आपणे उदाहरण नंबर 1 થી 23 સુધીનો અભ્યાસ કર્યો, જેની અંદર જે ભાગીદાર હોય છે એ વર્ષના અંતે મૃત્યુ પામતો હોય છે અથવા તો નિવૃત્ત થતો હોય છે। अत्यार सुधीना बधाय दाखलानी अंदर कोईपण भागीदार वर्षना अंते मृत्यु पामे के निवृत्ति पामे, पण अत्यारे जे आपणे वात करवानी छे ए वात एवी छे के जे भागीदार हशे ए भागीदार वर्ष दरमियान गम्मे त्यारे मृत्यु पामतो हशे, वर्षना अंते ज मृत्यु पामे एवुं नक्की नहीं होय, पण वर्ष दरमियान गम्मे त्यारे मृत्यु पामे एनी आजे आपणे वात करवाना छीए। जो वर्ष दरमियान गम्मे त्यारे मृत्यु पामे ત્યારે જે એને નફામાં ભાગ આપવાની હોય છે એ નફામાં ભાગની ગણતરી કઈ રીતના થાય એની વાત આજે આપણે કરવાના છીએ। તો એની અંદર પાના નંબર 251 ચોપડીના એમાં મૃત્યુ પામેલ ભાગીદારને નફામાં ભાગ, એટલે જે ભાગીદાર મૃત્યુ પામે છે અથવા તો નિવૃત્ત થાય છે એને નફામાં ભાગની ગણતરી ત્રણ રીતે કરવામાં આવે છે। એમાં પહેલું પાછલા વર્ષના નફાના આધારે, એટલે પાછલા વર્ષનો નફો જે થયો હોય એ જ નફો આ વર્ષે થયો છે એમ માનીને ભાગીદારને નફાની ગણતરી કરવાની હોય છે। એક્ઝામ્પલ તરીકે પાછલા વર્ષે નફો 50,000 થયો છે તો આ વર્ષે નફો 50,000 થયો એમ માનીને ચાલવાનું, અને વર્ષ તો પૂરું નથી થયું એટલે ખબર ન પડે, એટલે પાછલા વર્ષનો જે નફો છે એ જ નફો આ વર્ષે થયો છે એમ માનીને નફાની ગણતરી કરવાની, એ પહેલી રીત પાછલા વર્ષના નફાના આધારે। પછી બીજું છે ભૂતકાળના અમુક વર્ષોના સરેરાશ નફાના આધારે, ભૂતકાળના જે વયા ગયેલા વર્ષ હોય એનો સરેરાશ નફો લેવાનો। એક્ઝામ્પલ તરીકે 3 વર્ષ હોય તો 3 વર્ષનો નફો, 2 વર્ષ હોય તો 2 વર્ષનો નફો, એમ જેટલા વર્ષો ભૂતકાળમાં વયા ગયા હોય છે એનો સરેરાશ નફો લઈને આપણે નફાની વહેંચણી કરવાની હોય છે, એ બીજી પદ્ધતિ ભૂતકાળના અમુક વર્ષોના સરેરાશ નફાના આધારે। અને ત્રીજી પદ્ધતિ છે પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે, પાછલા વર્ષનો આપણને વેચાણ અને નફો આપેલો હોય એના આધારે આ વર્ષનું વેચાણ આપ્યું હોય નફો આપણે મેળવવાનો હોય છે। જે પાછલું વર્ષ હોય એનું શું આપેલું હોય તો કે વેચાણ અને નફો આપેલો હોય, અને ચાલુ વર્ષનું વેચાણ આપેલું હોય તો એના આધારે આપણે ચાલુ વર્ષનો નફો મેળવવાનો હોય છે। તો આ ત્રણ રીત છે કે જેમાં ભાગીદારને નફાની વહેંચણી કરવામાં આવે છે। તો પાના નંબર 251 ઉપર એક એક્ઝામ્પલ આપ્યું છે એની વાત કરીએ। ભાગીદારેનું મૃત્યુ 30/6/16 રોજ થાય છે, તો અહીંયા આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે એનું મૃત્યુ 30/6/2016 રોજ થાય છે, એનો નફામાં ભાગ 1/5 છે, નફા ભાગ 1/5 છે, હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે, છેલ્લા 3 વર્ષનો નફો આ મુજબ છે, છેલ્લા 3 વર્ષનો આપણને નફો આપ્યો છે એ 3 વર્ષ આ રીતના છે કે 2013-14, 80,000-14-15, 60,000-15-16, 40,000। વર્ષ 2015-16નું વેચાણ 2 લાખ હતું, ચાલુ વર્ષનું પ્રથમ 3 માસનું વેચાણ 60,000 હતું, નીચેના સંજોગોમાં એને ચૂકવવાપાત્ર નફાની ગણતરી કરો। તો આપણે જે ભાગીદારે મૃત્યુ પામે છે એને ચૂકવવાપાત્ર નફાની ગણતરી કરવાની છે। એમાં પહેલું કીધું છે પાછલા વર્ષના નફાના આધારે, તો એમાં પહેલું પાછલા વર્ષના નફાના આધારે, તો પાછલા વર્ષના નફાના આધારે પાછલું વર્ષ એટલે 2015-16, તો 2015-16નો નફો લઈએ તો એનો નફા ભાગ બરાબર 2015-16નો નફો આપ્યો 40,000, તો 40,000 એને ગુણ્યા નફામાં ભાગ કેટલો છે,
तो के एक ना छेद में पांच एने गुण्या। हवे केटला महीना आज भागीदार से पेढ़ी ने अंदर रही से तो के 31 मार्च पूरु थाय एटले मार्च पछीनी तारीख तो के एप्रिल मे अने जून एटले छठो महीना में तो ये मृत्यु पामे से एटले आ भागीदार से 3 महीना ते मात्र पेढ़ी में रही से 3/12। आ चौथो पांचमो छठो छठा में तो मृत्यु पामे एटले 3/12। तो गणतरी करिए 40,000 × 1/5 × 3/12 એટલે આવશે 2,000 રૂપિયા। તો એને નફામાં ભાગ કેટલો મળે તો કે 2,000 રૂપિયા એને નફામાં ભાગ મળે છે। પછી બીજું કીધું છે કે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે તો છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે આપણે વાત કરીએ તો એની અંદર 3 વર્ષનો સરેરાશ નફો લઈએ, સરેરાશ નફો બરાબર 80,000 + 60,000 + 40,000 એને ભાંગ્યા 3। તો આનો સરવાળો કરીએ 80,000 + 60,000 + 40,000 = 1,80,000 એને ભાંગ્યા 3, ભાંગ્યા 3 કરીએ એટલે આવશે 60,000। 60,000 આ 60,000 શું આવ્યું તો કે સરેરાશ નફો, આપણે તો એનો નફો જોઈએ છે તો એનો નફા ભાગ બરાબર 60,000। આ તો આખી પેઢીનો છે, આપણે કોનો જોવે છે તો કે એનો જોવે એટલે એનો ભાગ 1/5 × 3/12 કારણ કે 3 મહિના તે પેઢીની અંદર સક્રિયતા ભજવે છે એટલા માટે 60,000 × 1/5 × 3/12 = 3,000। તો એનો નફામાં ભાગ આવે છે 3,000, જે આપણે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે કિંમત મેળવી। પછી ત્રીજી રીત આપી છે કે પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે તેની વાત કરીએ તો આપણને પાછલા વર્ષનું વેચાણ આપ્યું છે 2 લાખ, વેચાણ 2 લાખ, હવે 2 લાખ નફો આપેલો છે 40,000। તો આપણે પાછલા 3 માસનું વેચાણ 60,000 છે, આ 3 માસનું છે એટલે આપણે 3 માસમાં ફેરવી પડશે નહી રકમને, 60,000 ત્યારે નફો કેટલો એ આપણે શોધવાનો છે। તો આની ગણતરી લખીએ 40 × 60, 40,000 × 60,000 એને ભાંગ્યા 2 લાખ બરાબર 40,000 × 60,000 / 2 લાખ બરાબર આવશે 12,000। હવે 12,000 છે એ તો આખી પેઢીનો નફો છે તો એનો નફા ભાગ બરાબર 12,000 × એનો ભાગ એટલે 1/5 / 5 એટલે આવશે 2,400 રૂપિયા। 2,400, આ 2,400 છે એ કોના ભાગે આવ્યા તો કે એના ભાગે એ નફો આવે। આમ આપણે વાત કરીએ તો પાછલા વર્ષના નફાના આધારે છે એમાં 2015 અને 2016નો જે નફો છે 40,000 એના આધારે ભાગીદાર એનો નફો મેળવો, પછી છેલ્લા 3 વર્ષ તો એમાં સરેરાશ કાઢીએ આપણે એ સરેરાશના આધારે એનો નફા ભાગ મેળવો,
અને પછી કીધું છે પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. તો પાછલા વર્ષનું વેચાણ 2 લાખ તો નફો 40 હજાર, તો 3 માસનું વેચાણ 60 હજાર તો નફો કેટલો? અહીંયા આપણને વેચાણ છે એ 3 માસનું આપ્યું એટલે આ 12 હજાર એ તે કેટલા માસના આવે? તો કે 3 માસના જ આવે. એટલે અહીંયા જે આપણે ગણતરી છે એ ગણતરીમાં ગુણ્યા 3 ભાગ્યા 12 કર્યા નથી. એ ખાસ યાદ રાખવાનું કે 3 ભાગ્યા 12 કરવાના નહીં. જો 3 ભાગ્યા 12 કરીએ તો આપણો જવાબ ખોટો આવી શકે છે. એટલે અહીંયા ખાસ ગણતરીમાં એક ધ્યાન રાખવું. તો આજે મૃત્યુ પામતો ભાગીદાર છે એ મૃત્યુ પામતો ભાગીદારને 3 રીતના પૈસા આપવામાં આવે છે. પાછલા વર્ષના નફાના આધારે, છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે અને પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. તો આ જુદી જુદી જે 3 રીતો છે એ આપણને મોટા દાખલામાં પણ કામ લાગશે. તો આ 3 રીતો પાકી કર નાખવી. હવે વાત કરીએ આગળનું જે એક્ઝામ્પલ છે એની, એક્ઝામ્પલ નંબર 24ની. એક્સ વાય ઝેડ અનુક્રમે 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. તો પાકું સરવૈયું આપણને દર્શાવેલું છે એમાં મૂડી આપી એક્સ વાય અને ઝેડ. એક્સની મૂડી 50 હજાર, વાયની મૂડી 80 હજાર અને ઝેડની મૂડી 70 હજાર. સામાન્ય અનામત 20 હજાર. હવે મૂડી અને સામાન્ય અનામત આ બંને વસ્તુ ભાગીદારોને વેચી દેવાય મૂડી ખાતાની જમા બાજુ. પછી આપ્યા લેણદારો, સામેની સાઈડ કાયમી મિલકતો, દેવાદારો સ્ટોક રોકડ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ પણ ભાગીદારોને વેચી દેવાય મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં. પછી નીચે 31/12/16 રોજ ઝેડનું મૃત્યુ થયું. ભાગીદારોના કરાર મુજબ પહેલું, નિવૃત્ત ભાગીદારને મૃત્યુની તારીખ સુધી નફામાં ભાગ પાછલા વર્ષના નફાના આધારે આપવો. તો અહીંયા પાછલા વર્ષનો નફો નીચે આપેલો છે કે 2015-16 નફો 60 હજાર. પછી બીજું કીધું, પેઢીની પાકડીનું મૂલ્યાંકન છેલ્લા 3 વર્ષના નફાથી બમણું કરવું. એટલે પહેલાં સરેરાશ નફો અને પાકડી શોધવા માટેનું બમણું કરવાનું છે. પછી નીચે કીધું છે કે ઝેડના વહીવટકર્તાને ચૂકવવા પાત્ર રકમ તેનું મૂડી ખાતું તૈયાર કરીને નક્કી કરો. તો આપણે ઝેડનું મૂડી ખાતું તૈયાર કરવું જોઈએ જે આપણે અહીંયા તૈયાર કરી નાખ્યું છે. તો ઉદાહરણ નંબર લખીએ 24. ઉદાહરણ 24, ઝેડનું મૂડી ખાતું. આમાં માત્ર ઝેડની જે વિગત આવશે એ જ લખવાની થાય, ઝેડ સિવાયની એક વિગત અહીંયા લખવાની નહીં. સૌથી પહેલાં આપણે મૂડી લખીએ તો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ઝેડની મૂડી છે 70 હજાર એટલે અહીંયા આવશે 70 હજાર. પછી આપેલું છે સામાન્ય અનામત, એને પણ વેચી દેવાય સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત છે એ ટોટલ 20 હજાર આપ્યું છે. આપણને પ્રમાણ આપ્યું 5:3:2 એટલે ઝેડનો ભાગ 2 આવે છે. એટલે 20 હજાર × 2/10 એટલે ઝેડના ભાગે આવશે 4 હજાર. પછી લેણદારો ન વેચાય, સામેની સાઈડ કાયમી મિલકતો, દેવાદારો સ્ટોક અને રોકડ એ બધી વસ્તુઓ મિલકત લેણા બાજુ લખાય. છેલ્લે આપ્યું જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એને મૂડી ખાતાની ઉધાર બાજુ વેચાય જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. હવે 40 હજાર છે, 40 હજારને આપણે વેચીએ તો 40 હજાર × 2/10 બરાબર આવશે 8 હજાર. ઝેડના ભાગે 8 હજાર. પછી હવાલામાં આવીએ, પહેલો હવાલો, નિવૃત્ત ભાગીદારને મૃત્યુની તારીખ સુધી નફામાં ભાગ પાછલા વર્ષના નફાને આધારે આપવો. હવે નફામાં ભાગ આપવાનો છે ઝેડને એટલે પહેલી ગણતરી લખી અહીંયા, ઝેડને નફામાં ભાગ બરાબર. હવે પાછલા વર્ષનો નફો કેટલો આપ્યો? તો કે 60 હજાર. હવે એને ગુણ્યા, ઝેડને નફામાં ભાગ આપવાનો છે એ
અહીંયા આપણને કીધું છે કે નિવૃત્ત ભાગીદારને મૃત્યુની તારીખ સુધી નફામાં ભાગ આપો. મૃત્યુની તારીખ આપણને આપેલી છે, મૃત્યુની તારીખ છે 31/12/16, 31/12/16. અને આપણી પેઢીની જે તારીખ છે એ પેઢીની તારીખ ક્યાંથી ચાલુ થાય? તો કે 1/4/16થી. 1/4/16થી 31/12/16 એટલે કેટલા મહિના આવે? તો કે 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10, 11 ને 12, એટલે 9 મહિના થયા. તો 9 ના છેદમાં 12 એને ગુણ્યા. હવે આપણને જે 9 માસ કર્યા છે એને ગુણ્યા. હવે આપણે ઝેડ છે એનો ભાગ કેટલો છે? તો કે ભાગ 2 ના છેદમાં 10, એટલે 2 ના છેદમાં 10. તો એની ગણતરી કરીએ, 60,000 × 9/12 એને ગુણ્યા 2/10 બરાબર આવશે 9,000. હવે આ જે ઝેડના ભાગનો નફો આવ્યો છે એ ઝેડના મૂડી ખાતાની જમા બાજુ લખવાનો હોય છે. એને નફા નુકસાન ઉપલક્ષ ખાતે લખાય. નફા નુકસાન ઉપલક્ષ ખાતે પૈસા આવશે 9,000. અહીંયા ખાસ યાદ રાખવાનું કે ઝેડનો અથવા તો કોઈ પણ નિવૃત્ત કે મૃત્યુ પામતો ભાગીદાર હોય એનો જે નફો હોય છે એ ક્યાં ખાતે લખાય? તો કે નફા નુકસાન ઉપલક્ષ ખાતે, મૂડી ખાતાની જમા બાજુ જે પૈસા હોય એ પૈસા. પછી આગળ વાત કરીએ બીજું, પેઢીની બાગરીનું મૂલ્યાંકન છેલ્લા 3 વર્ષના નફાથી બમણું કરવું. તો પહેલાં સરેરાશ નફો મેળવવો જોઈએ. સરેરાશ નફો બરાબર 80,000, 70,000 અને 60,000. 80,000 + 70,000 + 60,000 એને ભાંગ્યા 3 બરાબર સરવાળો કરીએ, 80 + 70 + 60 = 210,000. 210,000 એને ભાંગ્યા 3 ભાંગ્યા 3 એટલે આવશે 70,000. હવે આ જે 70,000 છે એ તો શું આવ્યું? તો કે સરેરાશ નફો. આપણે તો શું જોઈએ? તો કે પાઘડી. તો પાઘડી બરાબર 70,000. હવે પાઘડીમાં શું કીધું છે? કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન છેલ્લા 3 વર્ષના નફાથી બમણું કરવું. તો આ છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો મળી ગયો, એનાથી બમણું એટલે ગુણ્યા 2 એટલે 7 × 2 = 14 એટલે 1,40,000. આપણે પાઘડી કેટલી આવી? તો કે 1,40,000. હવે જે આ પાઘડી આવી છે એ પાઘડીની અંદર આપણે કોની પાઘડી જોઈએ? તો કે ઝેડની પાઘડી. તો ઝેડની પાઘડી બરાબર 1,40,000 ગુણ્યા એનો ભાગ 2 ના છેદમાં 10, કારણ કે આ જે 1,40,000 છે એ તો પેઢીની પાઘડી છે. આપણે તો કોની જોઈએ? તો કે ઝેડની. તો ઝેડની ગણતરી કરીએ, 1,40,000 × 2/10 એટલે આવશે 28,000. તો ઝેડના ભાગની પાઘડી કેટલી આવે છે? તો કે 28,000. હવે આ ઝેડના ભાગની જે આપણને પાઘડી મળી છે એ ઝેડના ભાગની પાઘડીની વેચણી કરવાની હોય છે જૂના ભાગીદારોને. એની આમ નોંધ આવતી કે નિવૃત્ત અથવા તો મૃત્યુ પામતો ભાગીદાર જમા અને બાકી રહેતા ભાગીદારો ઉધાર. તો એ જે આપણે આમ નોંધ લખીએ એની અંદર જે પાઘડી હોય એની વેચણી કયા પ્રમાણમાં થાય? તો કે લાભના પ્રમાણમાં થાય. પણ અહીંયા લાભ કે લાભનું પ્રમાણ આપેલું નથી. જ્યારે દાખલાની અંદર લાભ કે લાભનું પ્રમાણ ન આપેલું હોય તો જૂનું પ્રમાણ છે એ જ તે આપણે લાભનું પ્રમાણ માની લેવાનું છે. એટલે અહીંયા જે આપણને જૂનું પ્રમાણ છે 5:3:2, તો એ એક્સ વાય અને ઝેડ 5:3:2 છે એ જૂનું પ્રમાણ છે. તો હવે જે નવું પ્રમાણ અથવા તો લાભ કહેવાય એ લાભ આપણને 5:3 છે એ મળશે, કારણ કે આપણને લાભ કે લાભનું પ્રમાણ નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ એ તે આપણને લાભનું પ્રમાણ છે એ કહેવાય.
એટલે એક્સ અને વાય ને 5/3 પ્રમાણમાં આપી દેવાનું. હવે એ પાકડીની જે આમ નોંધ આવે એ લખીએ કે એક્સના મૂડી ખાતે ઉધાર, વાયના મૂડી ખાતે ઉધાર, તે ઝેડના મૂડી ખાતે. આમ નોંધ આપણને આવડવી ખાસ જરૂર છે, કારણ કે આમ નોંધ નહીં આવડે તો ખતવણી આવડશે નહીં, અને ઘણી વખત એક્ઝામની અંદર આમ નોંધ પણ આપણને પૂછાય છે. એટલે નિવૃત્તિમાં અને પ્રવેશ ચેપ્ટરમાં બંનેમાં જે પાઘડી હોય એની વેચણીની આમ નોંધ ખાસ આપણને આવડવી જોઈએ. તો ઝેડના ભાગની પાઘડી કેટલી છે? તો કે 28,000. હવે 28,000ને લાભના પ્રમાણમાં એટલે 5/3માં વેચીએ, 28,000 × 5/8 બરાબર આવશે 17,500. 17,500 અને 28,000 × 3/8 બરાબર 10,500. 10,500. તો આ છે એ આપણે પાઘડી હતી એ પાઘડીની શું કરી? તો કે પાઘડીની વેચણી કરી નાખી. જે એક્સ અને વાય જે ભાગીદારો ચાલુ હોય એ ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને નિવૃત્ત કે મૃત્યુ પામતા ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે આ આમ નોંધ છે એ ખાસ પાકી કરી નાખવી. આમ નોંધમાં યાદ કાંઈ નથી રાખવાનું, ખાલી આપણને ખબર પડવી જોઈએ કે જે ભાગીદાર નિવૃત્ત હોય એને જમા કરવાનો અને બાકીના જે રહેતા હોય એને ઉધાર કરવાના. હવે એક્સ અને વાય છે એનું મૂડી ખાતું આપણે બનાવેલું નથી, ઝેડનું મૂડી ખાતું બનાવ્યું. એટલે ઝેડના મૂડી ખાતાની જમા બાજુ એક્સના મૂડી ખાતે અને વાયના મૂડી ખાતે. હવે અહીંયા જે છે એ રકમ લખીએ 17,500 અને 10,500. તો આ બંને જે આમ નોંધ, બંને જે એક્સ અને વાય ભાગીદાર હતા એની જે પાઘડીની રકમ હતી એની વેચણી આપણે કરી નાખી. હવે જે આ પાઘડીની વેચણી કરી પછી આગળ વાંચીએ કે ઝેડના વહીવટ કરતા અને ચૂકવાપાત્ર રકમ તેનું મૂડી ખાતું તૈયાર કરીને નક્કી કરો. હવે અહીંયા જે રકમ વધે એ કોને આપવાની છે? તો કે ઝેડના વહીવટ કરતાને. એટલે અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા અથવા તો રોકડ ખાતે અથવા બેંક ખાતે લખતા એ લખાય નહીં. અહીંયા જે ભાગીદાર મૃત્યુ પામે એને આપણે પૈસા રોકડમાં અથવા તો લોન દ્વારા ચૂકવી દેતા, પણ અહીંયા શું કરવાનું છે? તો કે એના વહીવટ કરતાને પૈસા આપી દેવાના છે. અહીંયા એની લોનમાં કે રોકડમાં પૈસા આપવાના નથી. એટલે આ ખાતું બંધ કરીએ આપણે. 70,000 + 4,000 + 9,000 + 17,500 + 10,500 બરાબર આવશે 1,11,000. 1,11,000 અહીંયા પણ 1,11,000. 1,11,000માંથી 8,000 બાદ કરીએ, -8,000 બરાબર 1,03,000. 1,03,000. હવે આ 1,03,000 આવ્યા એની સામે ઝેડના વહીવટ કરતા ખાતે લખાય, ઝેડના વહીવટ કરતા ખાતે, કારણ કે ઝેડની જે રકમ છે એના વહીવટ કરતાને ચૂકવી દેવાની છે. ઝેડના પૈસા રોકડમાં કે લોન દ્વારા ચૂકવાના નથી, એટલા માટે ઝેડની જે રકમ આવે ઝેડના વહીવટ કરતા ખાતે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો હતો એની અંદર આપણે જે ભાગીદાર છે એ આખું વર્ષ જીવંત રહેતો નથી પેઢીની અંદર, પણ અધવચ્ચેથી, અધવચ્ચેથી એટલે કે 9 મહિના પછી પેઢીની અંદરથી મૃત્યુ પામે છે. એટલા માટે આ જે દાખલો છે એ દાખલો મોટા દાખલામાં આપણને કામ લાગશે. એટલે આ દાખલાની પ્રેક્ટિસ 2-3 વાર કરી નાખવી. અને ખાસ એક વસ્તુ કે જે ભાગીદાર મૃત્યુ પામે છે એ ભાગીદારનો નફો હોય એ નફો ક્યાં ખાતે લખાય? તો કે નફા નુકસાન ઉપલક્ષ ખાતે. એ ઝેડનો નફો ઈ કરીને નહીં લખવાનું, પણ નફા નુકસાન ઉપલક્ષ ખાતે ઝેડનો જે નફો હોય એ નફો લખી કાઢવો.
એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નફો આવે છે નિવૃત્ત ભાગીદારનો, એ નફા નુકસાન ઉપલક્ષ ખાતે લખવો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.